રાજકોટ જિલ્લાના જામકંડોરણાના 52 ગામ સાથે જોડાયેલા જામકંડોરણા તાલુકાનું સરકારી દવાખાનામાં સ્ટાફના અભાવે દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. એક્સરે મશીન છેલ્લા 4 માસથી બંધ હાલતમાં જોવા મળે છે. ફ્રેક્ચર જેવી નાની મોટી ઇજાઓવાળા દર્દીઓ ફરજિયાત બહાર રિફર કરવા માટે જવું પડે છે. આરોગ્ય સેવાના વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ ગામે ગામે નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. આ દવાખાનામાં જરૂરી સ્ટાફ, દવાઓ તથા મશીનરીથી દર્દીઓની સારવાર અપાય છે. પરંતુ જામકંડોરણા તાલુકાના પ્રજાને આરોગ્ય ક્ષેત્રે નસીબ બિલકુલ યારી આપતું નથી તેવો કિસ્સો બહાર આવ્યો છે. જામકંડોરણા 52 ગામ સાથે જોડાયેલો તાલુકો છે અને જામકંડોરણામાં વિશાળ આકરા રિફિલ હોસ્પિટલ આવેલી છે. પરંતુ આ હોસ્પિટલ 3 ડોક્ટરનો સેટઅપ છે, પણ છેલ્લા કેટલાક સમયથી એક જ ડોક્ટર 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે. જામકંડોરણા રિફેર હોસ્પિટલમાં એક્સરે મશીન ટેકનોલોજીના ખામીને કારણે છેલ્લા 4 માસથી બંધ હાલતમાં હોવાથી અકસ્માત થયેલા દર્દીઓની સારવાર અર્થે રિફર થવા મજબૂર થવું પડે છે. વખતો વખત લેખિત મૌખિક રજૂઆતો થઈ હોવાનું સરકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા જાણવા મળે છે, છતાં નક્કર પગલાં આરોગ્ય વિભાગ દ્વારા ભરાયા નથી. તે એક્સરે વિભાગના દરવાજા નરી હોસ્પિટલ આવેલી છે, બહુ મોટું બિલ્ડિંગ હોસ્પિટલનું છે, સરસ બિલ્ડિંગ છે, પણ સુવિધાના નામે અંદર બિલ્ડિંગની અંદર કશું જ હોય નહીં એવું મને દેખાય છે. કે અહીંયા 3 ડોક્ટરની જગ્યા હોય, 3 ડોક્ટર રેસિડેન્ટ હોવા જોઈએ, એના બદલે 1 ડોક્ટર ડેપ્યુટેશન ઉપર ખાલી માત્ર છે. અહીંયા સામાન્ય એક્સિડન્ટ કે સામાન્ય કોઈ પ્રોબ્લેમ દર્દીને હોય અને જામકંડોરણા હોસ્પિટલમાં આવે તો અહીંયાથી તરત જ ધોરાજી રિફર કરવામાં આવે છે. છેલ્લા 3 મહિના જે તમે જોઈ શકો તો એક્ટરે મશીન બંધ છે અને તાળા મારેલા છે રૂમ ઉપર. સામાન્ય કોઈને ફ્રેક્ચર થયું હોય કે હાથ ઉપર ખોજવું પણ આવ્યું હોય તો અહીંથી તરત જ ડૉક્ટર ધોરાજી રિફર કરે છે. આજે નાના માણસો અને ખેત મજૂર અને વધારે પડતા અહીંયા હોય કંડોરણા તાલુકામાં તો એને એક પણ જાતની હાર્યું સુવિધા મળતી નથી. અમારા અહીંના રાજકીય રીતે પણ મોટા ગજાના નેતાઓ પણ છે, વિકાસના કામમાં અવારનવાર હું જોઈ શકું છું, આપ પણ જોતા આવીશો કે છાપામાં ફોટા આવે છે, વિકાસના કામનું જાતે દેખરેખ કરે છે તો એને કેમ હોસ્પિટલ દેખાતી નથી કે કંડોરણામાં હેલ્થને લગતી કેમ કોઈ સુવિધામાં એ લોકો જાતે જઈને તપાસ નથી કરતા. મારો એવો આગ્રહ છે કે કેન્દ્રીય મિનિસ્ટર આપણા અહીંયા જયેશ રાદડિયા હોય તો એકવાર હોસ્પિટલમાં આવી અને જોવે કે અહીંયા શું સુવિધા આપવાને પબ્લિકને શું સુવિધા મળે છે. તો બહુ મારો એક આગ્રહ છે કે જયેશ રાદડિયા ખુદ અહીંયા આવીને જોવે કે ગામમાં વિકાસના કામ જોવાની જરૂર નથી, પહેલાં હોસ્પિટલની સુવિધા જરૂર છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, જામકંડોરણા.